કસ્ટમ ચોરીની પ્રવૃત્તિઓ પર્યાવરણને લગતો પ્રશ્ન નથી એટલે એનો પણ કેવો પ્રશ્ન પર્યાવરણ લગતો નથી. હાઈકોર્ટ કે સામને યે ગૌચર જો હૈ 42 બી સર્વે નંબર જો હૈ યે દોનો પક્ષ જો હૈ હાઈકોર્ટ મેં હૈ તો હાઈકોર્ટ મેં અભી સબ જ્યુડિસ મામલા ચલ રહા હૈ જિસકે બારે મેં કુછ લિખના યા બોલના ભી ઇસ સમય ઉચિત નહીં હોગા. કે પર્યાવરણીય સંમતિ આપેલી છે એની શરતોનું પાલન થયું છે કે નહીં તો આ બાબતે કહેવાનું કે જેટલા ભી અહીંયા એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ જે એક્ઝિસ્ટિંગ ફેસિલિટી માટે ગ્રાન્ટ કરેલા છે એનો કમ્પ્લાયન્સ રિપોર્ટ EIA રિપોર્ટની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલો છે એમાં એક એક શરતો સાથે એનું અત્યારનું સ્ટેટસ શું છે એ પણ દર્શાવેલ છે. અને સમિતિની શરતોના ભંગ સામે સરકારશ્રીના અનાયકવગર કારણદર્શક નોટિસ ક્લોઝર જેવા પગલાંની ફરજ પડી છે એવું લગભગ આમાં થયું નથી કારણ કે એનો કમ્પ્લાયન્સ રિપોર્ટ આપ જોઈ શકો છો જે EIA રિપોર્ટની અંદર સામેલ કરી દેવામાં આવેલો છે જે 16/5/2007 છે. પર્યાવરણ 18 નંબરનો મુદ્દો એ પર્યાવરણના નુકસાનની વિધિન પોર્ટ પ્રિમાઇસિસ જ્યાં અત્યારે લોડિંગ અનલોડિંગનું કામ થઈ રહ્યું છે એ એરિયાની અંદર આપ જોશો તો એની અંદર એટલી ડેન્સિટી કે એટલી વસ્તી એ પ્રમાણે જોવા મળેલ નથી જેથી કરીને દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થવાના ચાન્સીસ ઓછા છે. 2 નંબરની અંદર જમીનના સર્વે નંબર અને હા તો 2 નંબરનો મુદ્દો પણ એ હાઈકોર્ટમાં છે ચાલી રહ્યો છે આ મુદ્દો એમાં જમીન જંગલ એ 3 નંબરના મુદ્દાની અંદર દરિયાઈ પાળો તોડી નાખવાની વાત છે અને વિસ્તારના સલામતીના જોખમની વાત કરેલી છે તો આ બાબતે જો આ બાબત જોવામાં આવશે અને એ એવું કંઈ હશે તો એ માટેનો એક ઇમ્પેક્ટ એનાલિસિસ રિપોર્ટ એની સાથે સબમિટ કરવામાં આવશે કે જેમાં થનાર પગલાંની વિગતો રજૂ કરવામાં આવશે. 4 નંબરની અંદર પોર્ટ દ્વારા ચાલતી સલામતીની વાત છે કેમિકલ્સવાળું પાણી પીવાની વાત છે તો આ મૃત્યુ આટલા પશુઓના મૃત્યુ થયા છે એ બધી આની અંદર આંકડાકીય માહિતી આપેલી છે તો આ બાબતે પાણી માટે અહીંયા ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલો છે સરફેસ વોટર માટે કે જે પાણી ટ્રીટ કરે છે અને એને ટ્રીટ કરેલું જે પાણી જે છે એના પેરામીટર્સ જે છે એ એઝ પર ધ રૂલ્સ મીટ મળે છે એટલે છતાં પણ આ વિગત જોઈ લેવામાં આવશે એની વિગતો. 5 નંબરની અંદર CRZના કાયદાના ભંગની વાત છે કે જેમાં 4 લેન રોડ બનાવ તો CRZ જે અગાઉ આ પોર્ટને આ પદ્ધતિ માટે જે ગ્રાન્ટ કરવામાં આવેલું છે એની કન્ડિશન સાથેનો કમ્પ્લાયન્સ રિપોર્ટ અમે એટેચ કરેલો છે અને નહીં હોય તો એ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે એની કોપી કે જેમાં એક એક કન્ડિશન સાથે એનું કમ્પ્લાયન્સ સ્ટેટસ બતાવવામાં આવેલું છે. 6 નંબરની અંદર મરીન EIA રિપોર્ટ બનાવેલી વાત છે. હવે આ બાબતે આપને જણાવી દઉં કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ EIA રિપોર્ટનું ફોર્મેટ જે છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્તાવિત કરેલું છે અને એ સ્ટ્રક્ચર પ્રમાણે એમાં એક એક મુદ્દાને આવરી લેવામાં આવેલા છે જેમાં વોટર એર સોલિડ દરિયાઈ જીવસૃષ્ટિ બધાનો સમાવેશ થાય છે અને એમાં એ બધી જ વિગતો એના ઉપર થનારી અસરો સાથે બતાવવામાં આવેલી છે તો આવો કોઈ જુદો રિપોર્ટ આમાં હોતો નથી એની અંદર અમે એક ચેપ્ટર એની અંદર ઇન્ક્લુડ ઉમેરી દેવામાં આવેલું છે. 19ની અંદર રોજગારીની વાત છે તો 85%નું ધારાધોરણ જાળવવાની વાત હતી તો સરકારની નીતિનો ભંગ કરી અત્યારની પરિસ્થિતિ પ્રમાણે 85.33% જેટલું એમ્પ્લોયમેન્ટ આપેલું છે સ્થાનિક રોજગાર. 2 નંબરની અંદર ઉર્જા પેટ્રોકેમિકલ્સની અંદર હમણાં ચેતનભાઈના રાજુલા મૂળ બેરાય હમણાં ચેતનભાઈના સવાલના જવાબ રૂપે મેડમે પોતાના જવાબમાં જણાવ્યું કે 85% ભરતી ગુજરાતીઓની અહીંયા છે તો હું જે આંકડા આપું છું એની નોંધ કરવામાં આવે કે કંપનીએ પોતાના EIA રિપોર્ટમાં એણે ફોટો દર્શાવ્યું છે કે ટોટલ કામદારોની સંખ્યા 493ની છે હાલમાં એમાંથી 190 ઓફિસર્સ ગેટરમાં છે અને 303 કામદારો વર્કર્સ કેડર્સમાં છે. ટોટલ 493 કામદારોમાંથી 340 કામદારો ખાલી ગુજરાતના છે અને ટોટલ ઈ લોકો 85% કહે છે. હું એમને કહું છું કે 68.96% ભરતી તમે ગુજરાતીઓની
છે અને એમાં તમે જે લોકોને ગુજરાતીઓ ગણો છો એ આજથી 10 વર્ષ પહેલા બહાર ના સ્ટેટ ના અહીંયા આવીને જે લોકોએ રેશન કાર્ડ અહીંયા કરાવી લીધા છે એની યાદી પણ આપણે ગુજરાતીઓમાં લીધેલી છે. તો ખાસ કરીને અમારી આપ સાહેબને વિનંતી છે કે ફોર્સ ચાલુ થયું ત્યારથી અત્યાર સુધીમાં જે લોકોની ભરતી કરવામાં આવી હોય તેમનો ભરતીની પોઝિશન, ત્યારનો પગાર, ત્યારનું એનું રેશન કાર્ડની ઝેરોક્સ કોપી અને દરેક ડોક્યુમેન્ટ અમને આ સાથે રજૂ કરવામાં આવે અને સાબિત કરવામાં આવે કે લોકોએ 85% ભરતી કરેલી છે અને આ બાબતની 85% ભરતી નથી એનું ગુજરાત સરકાર શ્રીના લેબર ઓફિસર દ્વારા વારંવાર એને નોટિસ પણ આપવામાં આવી છે. તો એ નોટિસ અને એ નોટિસના જવાબો એને જે રજૂ કર્યા હોય એ પણ અમને રજૂ કરવામાં આવે. બીજો મુદ્દો છે મારો આઉટસોર્સિંગ દ્વારા કામ કરાવવાનું. આઉટસોર્સિંગ ને હિસાબે બેરોજગારીનું પ્રમાણ સ્થાનિક વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધી ગયું છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા કામ કરાવવામાં કંપનીના આંખ આડા કામ કરીને કોન્ટ્રાક્ટરો દ્વારા એક લેબર પાસે 8 ની જગ્યાએ 12 કલાકનું કામ કરાવવામાં આવી રહ્યું છે અને તેમને મહેનતાના રૂપે 8 કલાકના પગાર રૂપે ચૂકવવામાં આવે છે. ગુજરાત સરકારના ન્યૂનતમ વેતન ધારાનો પણ ભંગ થાય છે અને કામદારોનું શોષણ થાય છે. કામદારોની માટે પીવાના પાણીની, શૌચાલયની એવી કોઈ પણ જગ્યાએ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી નથી. કામદારોની અંદર જ્યારે 20-30 સ્ત્રીઓ કરતા વધારે હોય ત્યારે ગોળિયાઘર અને બાળકોને સાચવવા માટે જે વ્યવસ્થા કરવી જોઈએ એની પણ કોઈ વ્યવસ્થા કોર્ટમાં દેખાતી નથી. સરકારશ્રીના નિયમ મુજબ કંપનીમાં કામ કરતા કામદારોને અકસ્માત, માંદગી, મૃત્યુનું વીમા કવચ પૂરું પાડવામાં આવે છે. પરંતુ જ્યારે કોઈ આવો અકસ્માત બને ત્યારે વીમાની રકમ વીમા કંપની દ્વારા કામદારને ચૂકવવા માટે કંપનીને આપવામાં આવે છે. જે રકમ અસરગ્રસ્ત કામદારને નહીં ચૂકવીને કંપની પોતે જ ઓળવી જાય છે, લઈ લે છે, પોતાના ખિસ્સામાં રાખે છે. આવો જ એક બનાવ ભોગ બનનાર કંપનીના કર્મચારી સ્વરૂપ મહાપાત્રા કે જેઓ કિડની ફેલ્યોર જેવી ગંભીર બીમારીનો ભોગ બનેલ છે, ભુવનેશ્વર સરકારી હોસ્પિટલ ના સીએમઓ ના સહટી મુજબ તેને મળવાપાત્ર રકમ નો ક્લેમ પાસ થઈ ગયો છે અને ઈ ક્લેમ ની રકમ કંપની વીમા કંપની દ્વારા પીપાઓ પોર્ટ ને આજથી 1.5 વર્ષ પહેલા ચૂકવી દેવામાં આવી છે અને વારંવાર ની કામદાર ની અને કામદાર ના વતી યુનિયન ની રજૂઆત છતાં પણ ખોટા બહાનાઓ ભરીને એમને એ રકમ ચૂકવવામાં આવી નથી. તો આ સ્થળે મારી એક વિનંતી છે કે જેની 2 કિડની ફેલ થઈ ગઈ છે એવા કામદારને એલએનટી જેવી કંપનીએ પોતાના ડોનેશન માંથી 50,000 રૂપિયા ડોનેશન એને મોકલાવેલ છે કે જેથી આનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે અને એના પોતાના વીમાના પૈસા જે આવેલા છે એ પૈસા આ કંપની ઓળવી ગઈ છે. એને લગતા જરૂરી ડોક્યુમેન્ટ હું આપની સાથે જોડાણ નંબર 1, 2 અને 3 થી સબમિટ કરીશ. ફરજ મોકૂફીમાં કોઈ પણ કર્મચારીને મોકલે ત્યારે સરકાર શ્રીના નિયમ મુજબ ફરજ મોકૂફીનો નિર્વાહ ભથ્થું ચૂકવવાનું હોય છે. પણ કંપની પર્યાવરણને લગતો જ મુદ્દો છે એના ક્લાયમેટને હિસાબે મારો કામદાર છે એ કિડની ફેલ્યોરમાં ગયો છે. પર્યાવરણ રિલેટેડ જ છે, પર્યાવરણનો ક્લાયમેટ છે અને હિસાબે કામદાર બીમાર પડ્યો અને એવા બીજા કેટલાય મારા કામદારો બીમાર પડશે. નેક્સ્ટ સ્પેશિયલ બોલો બોલો. કાયદેસર મળવાપાત્ર ફરજ મોકલવી દરમિયાન મળતું નિર્વાહ ભથ્થું પણ ગલ્લા તલ્લા કરીને ચૂકવી આપેલ નથી. પછી એમાં વહીવટમાં આવેલો નહીં આવે. તો નેક્સ્ટ નેક્સ્ટ સામાજિક પર્યાવરણનો અભ્યાસ કરવાનો હોય છે, સામાજિક પર્યાવરણનો એક ભાગ છે. રાજેશભાઈ તમારી ઝડપથી પૂરી કરો તમારી રજૂઆત.
માછલા મરી ગયા ના મરી ગયા ને પણ હવે સાહેબ બોટ આવ્યું એનાથી અમારે કઈ ફરક નથી પડ્યો, અમારા વાણું ચાલે છે સાહેબ, ફાયદો થયો છે અમને, બીજું કઈ નથી સાહેબ. અને બીજી વસ્તુ સાહેબ, ઓકે, તમને જે તમારો પ્રશ્ન, તમને નુકસાન ના, પાણી પીવાનું નથી, હું તો રોજ નો કુલર પાસે પીઉં છું સાહેબ, ઘણા બધા કુલર તો ત્યાં છે, રોજ પાણી પીઉં છું, પીવાનું પાણી છે એમ, ઓકે, ચાલો લખો. અને બીજું સાહેબ, શિયાળ બેટ ની વાત આવી તો હું ખુદ શિયાળ છું, અમારું જ ગામ છે શિયાળ બેટ. અમે પોર્ટ ને રજૂઆત કરી છે કે ત્યાં સ્કૂલ બનાવી દેજો, હોસ્પિટલ બનાવી દેજો, અને પોર્ટે અમને એક પ્રોમિસ આપી છે કે અમે બનાવી દેશું સાહેબ, એટલે એનાથી આગળ આપણે કઈ વિશેષ કઈ જોતું નથી સાહેબ. અને અમને આ જટ્ટી કોઈની જમીન લઈને કઈ બનવાની નથી, ખાલી એક્સટેન્ડ થવાની છે, અમને એનો કઈ વાંધો નથી સાહેબ, બસ બસ આટલું કઈને મારી વાત પૂરું છું. જય શિયા રામ. આજની તારીખમાં મારા ગામની અંદર સ્કૂલમાં જીપી પેલના સીઓ સાહેબે મને કીધું, ગુલાભાઈ અમે ગામ મેં કુછ ખર્ચા કરના હે, આપ રાસ્તા દેખાઈએ. પર્યાવરણ નો કટાવ થઈ રહ્યો છે, પર્યાવરણ ખોટે ખોટા કાગળ ઉપર દર્શાવવામાં આવે છે, એટલે કોઈ પણ રજૂઆત રજૂઆત છે. અને બીજું કરોડ નું કામ આપી દે, હું 5-5 માણસો ને લઈને આવું તેવી ફેવર કરું, એ વસ્તુ શક્ય નથી.